કેમ છે વિદ્યાર્થી મિત્રો, હવે તમને બધાને એવું થતું હશે કે હવે ઝડપથી સ્કૂલ ખુલે તો સારું, આપણે સ્કૂલમાં જઈને બધા એકબીજાને મળીએ. અમને બધા શિક્ષકોને પણ એમ જ થાય છે કે હવે ઝડપથી સ્કૂલ ખુલે તો સારું, પણ સરકારના નિયમોનું આપણે પાલન કરવું એ પણ આપણી એક જવાબદારી છે. મિત્રો, ખાસ તો આજે એટલા માટે વાત કરવાની થાય છે કે આ રવિવારે ગુરુ પૂર્ણિમાનો શુભ અને મંગલકારી દિવસ આવી રહ્યો છે. જો આપણી સ્કૂલ ચાલુ હોત તો આપણે ગુરુ પૂર્ણિમાના દિવસે દર વર્ષની જેમ આપણે કંઈક ને કંઈક ઉજવણી કરીએ છીએ. વિદ્યાર્થીઓ છે પોતપોતાના વર્ગ શિક્ષક, પોતાના ગુરુઓનું પૂજન કરતા હોય છે, એમને ફૂલ કે એવી કંઈક વસ્તુ આપી અને એમને રાજી કરવાનો પ્રયત્ન કરતા હોય છે. તો પ્રાર્થના કાર્યક્રમની અંદર આપણા દરેક વર્ગના કેટલાક વિદ્યાર્થીઓ છે એ ગુરુ પૂર્ણિમા વિશે વાત કરતા હોય છે. મિત્રો, આ ગુરુ પૂર્ણિમા છે એ રવિવારે છે, આવતીકાલે. ખરેખર આપણા જીવનની અંદર ગુરુનું શું મહત્વ છે, આપણે ઘણી વખત પ્રાર્થના કાર્યક્રમની અંદર કે આપણે ક્લાસની અંદર વાત થઈ હોય, જેની પાસેથી આપણને કંઈક શીખવા મળે છે એ આપણા ગુરુ કહેવાય. દરેક વ્યક્તિ છે આજે કોઈ પણ સ્ટેજ પર પહોંચેલો હોય તો એણે કોઈની ને કોઈની પાસેથી તો કંઈક ને કંઈક શીખેલું જ હોય છે. એ ગુરુના માર્ગદર્શન વિના પ્રગતિ શક્ય નથી. તો ગુરુનું આપણા જીવનમાં તો ખૂબ મહત્વ છે. મિત્રો, જેવી રીતે કોઈ શિલ્પકાર હોય, એક મોટો પથ્થર હોય અને પથ્થરમાંથી મૂર્તિ બનાવવાની હોય, તો એ ટાંકણુંને હથોડી લઈ અને એને શેપ આપે છે, એને કોતરી 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 અને સરસ મજાની એમાંથી મૂર્તિ બનાવતા હોય છે. એવું જ કામ છે એ ગુરુ કરતા હોય છે. આપણા જીવનની અંદર આપણે જ્યારે સ્કૂલમાં અભ્યાસ કરતા હોય ત્યારે આપણા માટે આપણા સર કે આપણા ટીચર છે એ જ આપણા ગુરુ હોય છે. તો એ શિલ્પકારની જેમ એ પણ આપણા જીવનનું છે ઘડતર કરતા હોય છે. જેવી રીતે કુંભાર હોય, એ કુંભાર છે એક માટીનો એક આખો ઢગલો હોય, એ માટીના ઢગલામાંથી ચાકડામાં ફેરવતા ફેરવતા એને હાથ રાખી અને એને એક આકાર આપતા હોય છે. એવી રીતે ગુરુ છે એ આપણા જીવનની અંદર આપણને એક માણસ, એક સાચા માણસ તરીકે, આપણે એક સાચા નાગરિક તરીકે જીવી શકીએ એના માટે એ આપણા જીવનને આકાર આપતા હોય છે. માત્ર એક ચોપડીની અંદરથી આપણને ભણાવી, આપણે અભ્યાસક્રમનો અંદર ભણાવી અને માત્ર એટલું જ કામ નથી કરતા. માત્ર ને માત્ર એ પાઠ્ય પુસ્તકની અંદરની વિદ્યા દેવાનું કામ નથી કરતા હોતા, પણ આપણે આપણા સ્કૂલનો વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે કેટલી બધી સારી સારી ટેવ છે એ આપણા શિક્ષક છે, આપણા ગુરુ છે એ આપણને શીખવાડતા હોય છે. આપણે હળીમળીને કેમ સાથે રહી શકીએ એ પણ શીખવાડતા હોય છે. નાનામાં નાની સ્વચ્છતાથી માંડીને જો વાત હોય, તો ન્યાથી માંડીને મોટા મોટા સ્ટેજ પ્રોગ્રામ દેવાની વાત હોય કે બીજી કોઈ પણ પરીક્ષાની અંદર આપણું પરફોર્મન્સ દેવાની વાત હોય, ત્યારે ગુરુ છે આપણા માર્ગદર્શન કરતા હોય છે. ધીમે ધીમે આપણને ખબર પણ ન પડે અને આપણે જેટલા વર્ષો સ્કૂલની અંદર રહીએ એમાંથી જ્યારે આપણે સ્કૂલ પૂરી કરીએ ત્યારે આપણને ખબર પડે કે આપણા જીવનની અંદર કેટલું બધું પરિવર્તન થઈ ગયું છે. તો એ ગુરુ છે એ આપણા જીવનની અંદર આપણું ઘડતર કરે છે. તો એના માટે ક્યાંક ક્યાંક આપણને ઠપકો પણ આપતા હોય છે, ક્યાંક ક્યાંક આપણું જ્યાં કંઈ ભૂલ થતી હોય એ ભૂલનું એ આપણું માર્ગદર્શન કરી અને આપણી ભૂલ છે એ કેમ સુધરે, બીજી વખત કેમ ભૂલ ન થાય એના માટે પણ આપણને શીખવાડતા હોય છે. મિત્રો, ગુરુ પૂર્ણિમા હોય તો ગુરુ પૂર્ણિમાના દિવસે વર્ષોથી એવી ભારતીય પરંપરા છે કે ગુરુનું પૂજન કરતા હોય છે અને એના પછી ગુરુ દક્ષિણા પણ આપતા હોય છે. મિત્રો, ગુરુ દક્ષિણાની જો વાત કરીએ તો આપણે તો કોઈ આપણા સર કે ટીચર છે એને કોઈ ગુરુ દક્ષિણામાં આપણે કોઈ ફી કે કોઈ પૈસા તો દેવાના છે જ નહીં, એ કોઈ આપણી પાસેથી એવી અપેક્ષા પણ રાખતા નથી. પણ છતાં એક શિષ્ય તરીકે, એક વિદ્યાર્થી તરીકે આપણી ફરજ છે કે આપણે ગુરુ દક્ષિણા
આપીએ તો એ ગુરુ દક્ષિણામાં શું આપવાનું છે? તો આજે આપણે એવો એક સંકલ્પ કરવાનો છે કે ગુરુ દક્ષિણામાં આપણે બે વસ્તુની આપણે એક કમિટમેન્ટ, આપણે એક વચન આપવાનું છે આપણા શિક્ષકોને. કઈ બે વાત છે? તો પહેલી વાત કે જ્યારે આ કોરોનાની અત્યારે આપણને ખબર છે કે રાજકોટની અંદર ઘણા બધા કેસ વધતા જાય છે અને ખૂબ ઝડપથી વધતા જાય છે, ત્યારે આપણે બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળીએ. જો આપણને કોઈ પણ જરૂરી કામ ના હોય તો આપણે ઘરમાં જ રહીએ, અને છતાં પણ કદાચ બહાર જવાનું થાય તો આપણે માસ્ક પહેરીને જ જઈએ. સરકાર આપણને જે કોઈ નિયમ આપે છે તેનું આપણે પાલન કરીએ, આપણી પણ સુરક્ષાનું ધ્યાન રાખીએ અને આપણા પરિવારના સભ્યો છે એનું પણ આપણે ધ્યાન રાખીએ. આ પહેલું વચન. અને બીજી વાત કે આપણે રોજની 3-4 કલાક છે એ ઘરે અભ્યાસ કરવાની આપણે ટેવ પાડવાની છે. આપણે ઘણા બધા માધ્યમોથી આપણે અભ્યાસ કરી શકીએ છીએ, એના માટે શિક્ષક છે આપણને ફોન કરીને માર્ગદર્શન આપી રહ્યા છે. આપણે ડીડી ગિરનાર ચેનલ ઉપર યુટ્યુબના માધ્યમથી, બાયસેગના માધ્યમથી કે બીજા કોઈ પણ માધ્યમથી આપણે જેમાં પણ અનુકૂળ હોય એવા માધ્યમથી આપણે અભ્યાસ તો કરીએ જ છીએ, પણ સાથે સાથે આપણે એના સિવાયની પણ 3-4 કલાક છે આપણે એવી રાખીએ કે જેની અંદર આપણે આપણા પાસે જે કોઈ મટીરિયલ છે, પાઠ્યપુસ્તક છે કે પછી ઘરે શીખીએનું જે આપણી પાસે સાહિત્ય આવે છે એની અંદર આપણે આપણો ટાઈમ છે પસાર કરી અને આપણી મેળે શીખવાનો પ્રયત્ન કરીએ. જો આપણે એની અંદર કાંઈ ન સમજાયું હોય તો આપણે આપણા શિક્ષકોને ફોન કરીને પણ પૂછી શકીએ છીએ, ફોનથી પણ આપણે માર્ગદર્શન છે મેળવી શકીએ છીએ. તમે બધા ઘણા બધા સરસ અભ્યાસ કરો જ છો, મારી પાસે તમે અભ્યાસ કરતા હો, તમે ટીવી જોતા હો, એના ફોટોગ્રાફ્સ પણ આવે છે, ખૂબ આનંદ થાય છે. પણ જ્યાં સુધી આ કોરોનાની મહામારી ચાલે છે ત્યાં સુધી આપણે એ પ્રમાણે જ અભ્યાસ કરવાનું ચાલુ રાખવાનું છે. જો આવી રીતે અભ્યાસ કરવાનું આપણે મૂકી દઈએ અને થોડોક સમય પસાર થઈ જાય તો પછી આપણને ફરી પાછું એ ટ્રેકની અંદર આવતા ઘણી બધી વાર લાગે, ઘણું બધું આપણને ચૂકાઈ જાય. એટલે આપણે આજે એક બીજું કમિટમેન્ટ, બીજું આપણે વચન એ આપવાનું છે કે રોજની આપણે 3-4 કલાક છે એ આપણે અભ્યાસ માટે કાઢીશું. પછી આપણે દાખલા ગણીએ, આપણે લખવાની પ્રેક્ટિસ કરીએ, આપણે વાંચન કરીએ, એ તમામ વસ્તુ આપણે કરવાની છે. બીજું, મારે વાલીઓને પણ એ વાત કરવી છે કે જ્યારે પણ આ શિક્ષકોના ફોન આવે ત્યારે એને થોડોક સહકાર આપજો. આપણે નોકરી ધંધા કરતા હોઈએ, આપણા કોઈ વ્યવસાયની અંદર આપણે બિઝી હોઈએ, પણ તેમ છતાં જ્યારે પણ શિક્ષકોનો ફોન આવે તો 2-3 મિનિટ એના માટે સમય કાઢી અને એમને સહકાર આપજો. અંતે તો એ આપના બાળકો માટે જ છે, અમે પણ આપના બાળકો માટે જ મહેનત કરી રહ્યા છીએ અને એ રીતે સૌનો વિકાસ થાય એના માટે જ આપણે પ્રયત્નશીલ છીએ. તો વિશેષ કાંઈ વાત ન કરતાં આ ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે આ બે સંકલ્પ કરીએ અને મનોમન